બારડોલીના અમૃત સર્કલના શહીદ ચોક પર કોંગ્રેસ સમિતિ દ્વારા પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બારડોલી નગરપાલિકાના પ્રમુખ કિરણ લાકડાવાલા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અમૃત સર્કલ શહીદ ચોક પર એકત્રિત થઈ શહીદ જવાનોને યાદ કરી મીણબત્તી સળગાવીને મૌન પાડી તેમની આત્માની શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આજથી બે વર્ષ પહેલાં જમ્મુ કાશ્મીરના પુલવામામાં ખૂબ જ દુઃખદ ઘટના બનેલી અને 44 જેટલા આપણા વીર જવાનો શહીદીને પામેલા અને એ દિવસ ખરેખર ખૂબ જ ગમગીન અને આખો દેશ શોકમાં ગરકી ગયેલ અને એ દિવસને યાદ કરતા આજે પણ દેશવાસીઓના રૂવાટા ઊભા થઈ જાય છે. અને આજના દિવસે શ્રદ્ધાંજલિ આપતા કોંગ્રેસ બારડોલી નગર કોંગ્રેસ અને તાલુકાના લોકો દ્વારા આજે એ દિવસને ખૂબ જ યાદ કરીને બ્લેક ડે તરીકે યાદ કરીએ છીએ અને હવે પછી પણ આવા આપણા વીર જવાનો આ શહીદ ન થાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. આજથી બે વર્ષ અગાઉ પુલવામામાં જે આતંકવાદી હુમલો થયો હતો એમાં આપણા વીર જવાનો કુલ સંખ્યા 44 વીર જવાનો શહીદ થયા હતા. એમને આજરોજ યાદ કરીને શ્રદ્ધાંજલિ બારડોલી નગર કોંગ્રેસ દ્વારા આપવામાં આવી છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે. એમના સ્વજનો ઉપર જે આફત આવી પડી હતી એમાં એમને ભગવાન એમને એ સામનો કરવાની હિંમત આપે અને એના અનુસંધાનમાં આજરોજ અમે મીણબત્તી સળગાવી 2 મિનિટનું મૌન પાડીને એમને શ્રદ્ધાંજલિ આપી હતી. આજ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે છે, પણ ખરેખર આપણા દેશ માટે એ બ્લેક દિવસ ગણીએ તો ખોટું નથી. આજે હુમલાખોરોએ નિર્દોષ જવાનોના હુમલો કરીને જાન લીધી હતી અને એના રોજ આપણે બ્લેક દિવસ કાયમી ધોરણે મનાવવો જોઈએ. એના રોજે આજ ભેગા થઈ એમને શ્રદ્ધાંજલિ આપી અને ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરી છું.